નમસ્કાર, ટીવી 9 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. ન્યૂઝ બુલેટિન સાથે હું છું શિવાની. બુલેટિનમાં સૌથી પહેલા વાત કરીએ મહત્વના સમાચારની. સીએમ વિજય રૂપાણીએ કીર્તિ મંદિરમાં પ્રાર્થના સભામાં ભાગ લીધો. પોરબંદર કીર્તિ મંદિરમાં પ્રાર્થના સભામાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ભાગ લીધો. ગાંધીજીના જન્મસ્થળ પોરબંદર ખાતે આજે વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓ દ્વારા ગાંધી પ્રતિકૃતિની માનવ સાંકળના કાર્યક્રમમાં તેઓએ હાજરી આપી. મહત્વનું છે કે આજે 150મી ગાંધી જયંતિની ઉજવણી દેશભરમાં થઈ રહી છે, ત્યારે સીએમ રૂપાણી પણ આજે પોરબંદર ખાતે પહોંચ્યા હતા. દર વર્ષની જેમ આજે પણ કીર્તિ મંદિરમાં ખાસ પ્રાર્થના સભાનો કાર્યક્રમ, જ્યાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ હાજરી આપી. સંવાદદાતા ગૌરવ દવે જોડાઈ ગયા છે. ગૌરવ, દર વર્ષની પરંપરા મુજબ આજે પોરબંદરના કીર્તિ મંદિર ખાતે પ્રાર્થના સભાનું આયોજન, મુખ્યપ્રધાનની ખાસ હાજરી. ગાંધીજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે દેશભરમાં અને વિશ્વભરમાં. પરમ પૂજનીય જે ગાંધી બાપુ છે તેમની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે આ દ્રશ્યો પોરબંદરના કીર્તિ મંદિર ખાતેના દ્રશ્યો છે કે જ્યાં પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે સાથે જે બાબુ બોખીરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. આશરે એક કલાક જેટલો સમય પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી દ્વારા કાઢવામાં આવ્યો છે. સાથે સાથે જે બાપુના જે તેલી ચિત્ર છે તેને પણ પુષ્પાંજલિ કરી હતી અને ત્યારબાદ અહીં પ્રાર્થના સભામાં તેમને હાજરી આપી હતી. કહી શકાય કે જે 150મી જન્મજયંતિની જે ઉજવણી કરવામાં આવી રહી છે, સૌથી મહત્વની વાત છે એ છે કે મોટી સંખ્યામાં જે પ્રાર્થના સભામાં લોકોની સંખ્યા જોવા મળી હતી. જે લોકો પ્રાર્થના સભામાં આવ્યા હતા તેમને મુખ્યમંત્રી વિજય રૂપાણી મળી રહ્યા છે. અને આપ જે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે પ્રમાણે સ્વચ્છ ભારતની વાત હોય કે જે અન્ય જે મહાત્મા ગાંધીના જીવનના અન્ય મૂલ્યોની વાત હોય, તમામ મૂલ્યોની લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા અહીં જે પ્રાર્થના સભામાં જે સ્પીચ આપવામાં આવી હતી તેમાં પણ તેમણે નિર્દેશ કર્યો હતો. આજે આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે દ્રશ્યોમાં આજે મહાત્મા ગાંધીનું જે જન્મસ્થળ છે તે જન્મસ્થળના દ્રશ્યો છે કે જે અહીં મુખ્યપ્રધાન વિજય રૂપાણી આવ્યા હતા. સૌ પ્રથમ જે કીર્તિ મંદિરમાં આવતાની સાથે જ તેમને જન્મસ્થળની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ હવે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અહીંથી જે અન્ય કાર્યક્રમ છે જે માનવ સાંકળ રચવામાં આવી છે વિદ્યાર્થીઓ દ્વારા ત્યાં જશે અને ત્યાં જે પોતાનો જે નિયત કાર્યક્રમ છે ત્યાં નિયત કાર્યક્રમમાં હાજરી આપશે. એટલે ક્યાંક ને ક્યાંક જે બાપુનું જે મુખચિત્ર છે તે મુખચિત્રનો જે વિદ્યાર્થીઓ દ્વારા જે માનવ સાંકળ રચવામાં આવી છે તે માનવ સાંકળના કાર્યક્રમમાં પણ વિજય રૂપાણી જશે અને ત્યાં પણ તેમની હાજરી રહેશે. જી બિલકુલ ગૌરવ, જોડાવા માટે આભાર. તો આજે 150મી ગાંધી જયંતિ જે નિમિત્તે પોરબંદરના કીર્તિ મંદિર ખાતે પ્રાર્થના સભાનું આયોજન, જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ હાજરી આપી હતી. આ બાદ પણ ગાંધી જયંતિ નિમિત્તેના કાર્યક્રમમાં મુખ્યપ્રધાન હાજરી આપવા પહોંચશે. આજે દેશભરમાં મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીના મૂલ્યોને આજે યાદ કરવામાં આવે છે. પ્રાર્થના સભામાં પોરબંદર ખાતે કીર્તિ મંદિર ખાતે સીએમ વિજય રૂપાણી.